દરેક ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં દિવસ રાત કરી મતદારોને રીઝવવા પ્રયાસ કરે છે. ત્યારે વડોદરા અને અમદાવાદમાં મતદારોને રીઝવવા ઉમેદવારનો પરિવાર રસ્તા પર આવ્યો. વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના પત્ની ફાલ્ગુની પટેલ પતિ સાથે પ્રચાર અભિયાનમાં જોડાયા અને લોકોને કોંગ્રેસને મત આપવા આહવાન કર્યું. બીજી તરફ અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના પત્ની પણ પ્રચાર માટે રસ્તા પર આવ્યા. હસમુખ પટેલની જીત માટે પ્રચાર કરી રહ્યા છે. પતિની જીત માટે સોસાયટીમાં ઘરે ઘરે પહોંચીને મહિલાઓને મતદાન માટે અપીલ કરી રહ્યા છે. હસમુખ પટેલના પત્નીની સાથે તેમની પુત્રવધુ, પૌત્ર અને સાથી મિત્રો પણ પ્રચારમાં જોડાયા છે. બસ આવી રીતે એમની સાથે નીકળું છું. ઘણી વાર એકલી પણ નીકળું છું બધી મહિલાઓને સાથે લઈને, કે અમારા જે બધા સગા સંબંધી હોય ત્યાં જઈએ, એરિયામાં દરેક એરિયામાં ફરીએ. આવી રીતે જેટલો બને એટલો સપોર્ટ કરું છું. આમ તો બરાબરીનો જંગ અત્યારે એવું લાગે છે કે બધા એવું કહેતા હતા ભાજપ ભાજપ, પણ અત્યારે એવું નથી લાગતું કે એકલો ભાજપનું જ વર્ચસ્વ છે. આ વખતે કોંગ્રેસ બી એટલું જ લગોલગ ચાલી રહ્યું છે સાથે, અને મનથી તો એવું થાય છે કે વિજયી થશે પ્રશાંત. અમે સવારે ઉઠીને સાંજ સુધી અમારે એ જ આ પ્રચારનું જ કામ કરવાનું. આજુબાજુ બધી સોસાયટીમાં જઈને અમે પ્રચાર કરીએ કે હસમુખભાઈને જંગી બહુમતીથી જીતાડજો અને વોટ હસમુખભાઈને આપજો ભાજપને બીજેપીમાં, એમ કરીને અમે આજુબાજુની સોસાયટીમાં જઈને પ્રચાર કરીએ છીએ.